सूरत जिल्लाना उलपाड़ खाते वरसाद वरसादना कारणे गामोमां पाणी भराई गया छे। हाथीसा गामनो संपर्क तूटी गयो छे। पाणी भरावाना कारणे तालुकानो मुख्य मथक उलपाड़नो पण संपर्क तूट्यो छे। अविरत वरसादथी लोकोनी मुश्केली वधी रही छे। सरकारी तंत्रनी मुश्केलीमां पण वधी छे। 50 जेटला घरोमां पाणी भराई गया छे। उलपाड़ खाते वरसादना कारणे गामोमां पाणी भराया छे। ઓલપાડની જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા આનંદ પટણી। આનંદ, જે ઓલપાડની સ્થિતિ છે, કેવા પ્રકારની ભયજનક અથવા તો કહો મુશ્કેલી ભરી તે આ સ્થિતિ ઉદ્ભવી છે વરસાદના કારણે? કયા કયા ગામો છે જેની સાથેનો સંપર્ક તૂટ્યો છે? જી નિશ્ચિત, જે પ્રકારે સુરત શહેરની સાથે સાથે જિલ્લામાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જે અમે અત્યારે હાલ પહોંચ્યા છે ઓલપાડ તાલુકાનો આ હાથીસાને જોડતો મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ ઉપર જે છે એ કેડસમાં પાણી ભરાયા છે અને હાલ જે છે એ જોવા જઈએ તો આ માર્ગ ઉપર જ કોર્ટ સંકુલની સાથે સાથે મામલતદાર કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓ જે છે આ માર્ગ ઉપર આવેલી છે। સ્થાનિક વ્યક્તિ આપણી સાથે છે, પહેલા આપણે એમની સાથે વાત કરીશું। કેટલું પાણી છે અને કઈ રીતની તકલીફ પડી રહી છે? એ વાહનોને તકલીફ પડી રહી છે, કમળિયા કમળિયા જો અહીંયા છે, મામલતદાર કોલેજ લગી પાણી ભરાઈ ગયેલું છે, ગામનો સંપર્ક તૂટ્યો છે। કેટલા લોકો હશે ગામમાં અંદર, હાથીસા ગામમાં? હવે એ તો ગંતરી, હવે કેટલા આખું ગામ જ છે, તો એ આપણે શાંતિનગર હાથીસા ગામ વાળા છે, બધા જ છે। હવે ચોક્કસ અન્ય એક વ્યક્તિ પણ આપણી સાથે છે, કઈ રીતની તકલીફો પડી રહી છે અત્યારે? અત્યારે તો તકલીફ બહુ છે, હાથીસા છે, કોલેજ છે, મામલતદાર ઓફિસ છે, આઈટીઆઈ છે, કોલેજ છે, બધું ખુંટાઈ માતાનું મંદિર છે, આવ્યું બધી તકલીફ પડી છે અમને, હરપાટી વાસો છે એટલે તકલીફ બરાબર પડી છે હમણાં, પાણીને કારણે પાણી બહુ ભરાઈ ગયા, કમ્બા લગીને ભરાઈ ગયા છે ઉલપાડમાં। ખાસ કરીને જોવા જઈએ તો કોઈ સરકારી તંત્રના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે આ ગામ તરફ કે એવું કંઈક છે તમને? સેવા સમિતિનો માણસો બધા પહોંચી ગયા છે, અમે બી જ્યાં કઈ હોય તો અમે પહોંચીને, સેવા સમિતિની વાત છે, સરકારી તંત્ર સરકારના પહોંચી ગયું છે જી। ચોક્કસ, ગામવાસી જે કહી રહ્યા છે કે સરકારી તંત્ર પહોંચી રહ્યું છે, હવે અન્ય દ્રશ્ય પણ બતાવવા માંગે છે, ઘરો જે છે પાણીની અંદર ગળાડૂબ છે અને ઘરની પાસે જે છે આપ જોઈ શકો છો કે કમરસમા પાણી જે છે ઘરની પાસે ભરાયા છે। લોકોની મુશ્કેલીમાં ઉત્તર ઉત્તર વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને લોકો જે છે એ ઓટલા ઉપર બેસવા માટે મજબૂર બની રહ્યા છે, આપ જુઓ છો દીકરા કેટલી તકલીફ પડે છે? ઘેરમાં હો પાણી ભરાઈ જતું છે, અમને ઘેરમાં પાણી ભરાય તો અમે ક્યાં જઈએ, તો એટલા માટે બહુ તકલીફ છે અમારા, હમણાં ઘેરમાં આટલું પાણી છે, ઘરમાં પાણી છે, શું કહેશો? ઘરમાં પાણી છે, વધારમાં વધી તકલીફ છે, પાણી આવે તો તેની તૈયારી, પાણી ઉતરે તો તૈયારી, પછી ઘરમાં ખાવાની તકલીફ ને પછી પાણી ભરાય તો બહુ તકલીફ છે જી। ચોક્કસ, લોકો જે તકલીફ છે બેહવા સુધીની બહુ તકલીફ છે જી। ચોક્કસ, ઘરમાં ઉઠવા બેસવાની પણ તકલીફ પડી રહી છે, જે ઘર પાસે છે પાણી આપ જોઈ શકો છો, નિશ્ચિત કે લોકો કેટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે ને, અવિરત જે વરસાદ પડી રહ્યો છે તેને પગલે મુશ્કેલી લોકોની અપરંપાર થઈ ચૂકી છે। જે એક મહિલા પણ સામેથી આવી રહી છે, આપણે મહિલા સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું, એ પણ કેડસમાં પાણીમાંથી ઘર તરફથી બહાર આવી રહ્યા છે। બેન શું કહેશો, કેટલી તકલીફ પડી રહી? બહુ પાણી છે ઘેરમાં, બેવાનું જગત નથી। કેટલા વખત થી પાણી ભરાયું છે? એ તો 2-3 સાલો વધારે પાણી ભરતા છે। આજે સવારે કેટલા વાગે પાણી? એ 7 બજે છે આયા સુબામે, કોઈ દેખને આયા તંત્ર મે? દેખને નહીં આયા, કોઈ દેખને નહીં આયા, ના કોઈ બોલને આયા કે આસે ખાલી કરો, કોઈ ભી નહીં આયા। ચોક્કસ, કહી શકાય કે સરકારી તંત્રની જે છે હેલી દેખાઈ રહી છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા હજી સુધી કહેવા નથી આવ્યું, ઘરની અંદર પણ પાણી છે, લોકોને ખાલી કરવાનો આદેશ પણ નથી આપવામાં આવ્યો, સવારે 7 વાગ્યાથી જે છે આ વિસ્તારની અંદર પાણી ભરાયા છે, લોકોને ખાવા પીવા રહેવાની તમામ તકલીફો પડી રહી છે, પરંતુ સરકારી તંત્ર જે છે એ બેનમૂન અવસ્થામાં દેખાઈ રહ્યું છે। ઓલપાડની તમામ કચેરીઓ જે છે આ રોડ ઉપર જ આવેલી છે, આ રોડના હું દ્રશ્ય બતાવવા માંગીશ અને ખાસ કરીને આપણા કેમેરામેન દેવેશ સોલંકી છે એમને કહીશ કે ઝૂમ કરીને મામલતદાર કચેરી બતાવે કે મામલતદાર કચેરી જે છે એ પણ હાલ પાણીમાં ગરકાવ છે, એટલે કહી શકાય કે સરકારી તંત્રની મુશ્કેલીમાં પણ વધારો છે, પરંતુ સરકારી તંત્રએ પોતાની મુશ્કેલીની સાથે સાથે લોકોની મુશ્કેલી નિવારવાનું પણ એક અધિકાર હોય છે, એટલે લોકોની મુશ્કેલીમાંથી પણ એમણે લોકોને બહાર કાઢવાનો હોય છે, જે લોકો સુધી મદદ પહોંચાડવાની હોય છે એ મદદ પહોંચવી જોઈએ, પરંતુ હજી સુધી અહીંયા જે આ 50 ઘરોમાં પાણી છે ત્યાં સુધી લોકોને મદદ નથી મળી રહી, એટલે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ દેખાઈ રહ્યો છે જી। આનંદ, સવાલ એ થઈ રહ્યો છે, આપ જ્યાં હાજર છો ત્યાં તો સ્થિતિ વિકટ લાગી રહી છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, પરંતુ જે ગામ સંપર્ક વિહોણા છે
ત્યાં પહોંચવું જરૂરી નથી લાગી રહ્યું અથવા તો ત્યાં તંત્રને જલ્દી મદદ પહોંચાડવી જરૂરી નથી લાગી રહી? કારણ કે જો આને આ સ્થિતિ રહી અથવા તો આને આ, કારણ કે હવામાન વિભાગની આગાહી છે હજુ ભારે વરસાદની, જો આને આ સ્થિતિ રહી તો કઈ રીતે ત્યાંના લોકો આ તકલીફમાંથી બહાર નીકળી શકશે? જી નિશ્ચિત, જે પ્રકારે ગઈકાલથી જ વીટીવીની ટીમ છે સુરત જિલ્લાની પ્રવાસે જ હતી અને સુરત જિલ્લાના એક એક ગામનો ચિતાર જે છે મેળવવાનો ગઈકાલથી પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. કેટલાક ગામો હજી પણ એવા છે જ્યાં હજી સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું નથી. લોકોની મુશ્કેલી જે છે પારાવાર વધી રહી છે. ગઈકાલે પણ કામરેજ તાલુકાના, બારડોલી તાલુકાના, માંડવી તાલુકાના ગામોમાં આપણે પહોંચ્યા હતા. ત્યાં લોકોની પરિસ્થિતિ જે છે જોવાનો પ્રયાસ કર્યો હતો. લોકો જે મુશ્કેલી વેઠી રહ્યા છે મુશ્કેલી જાણવાનો પ્રયાસ કર્યો હતો. વીટીવીની ટીમ દ્વારા જે છે પ્રયાસ કરાયો હતો, પરંતુ સરકારી તંત્ર જે છે હજી સુધી લોકોની કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે જાણવા માટે પ્રયાસરત નથી એવું લાગી રહ્યું છે. તંત્ર જે છે હાલ કોઈ કામગીરી નથી કરી રહ્યું, લોકો દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જે ઓલપાડ તાલુકાના હથીસા રોડની વાત કરીએ કે હથીસા ગામની વાત કરીએ તો હથીસા ગામના લોકો કહી રહ્યા છે કે સેવા સમિતિ ત્યાં પહોંચી છે, પરંતુ સરકારી તંત્ર જે છે હજી સુધી બરાબર પહોંચ્યું નથી. લોકોને એલર્ટ અપાયું નથી. ભારે વરસાદની આગાહી છે તે છતાં પણ તંત્ર જે છે એ બેનમૂન હાલત, એટલે કે કહી શકાય કે દૂતરાષ્ટ્રની પરિસ્થિતિમાં અત્યારે તંત્ર હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી નિશ્ચિત, બિલકુલ આનંદ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. અપડેટ લેતા રહીશું આપની પાસેથી. તો વીટીવીની ટીમ સુરતમાં જ્યાં જ્યાં કપરી પરિસ્થિતિ છે એનો ચિતાર આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. સાથોસાથ તંત્રને પણ અપીલ કરી રહ્યા છે કે આવી તમામ અંતરિયાળ ગામોમાં ત્વરિતપણે કોઈ મદદ પહોંચે જ્યાં મુશ્કેલી હોય. કારણ કે આ સમયમાં આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ક્યાંક કેડ સુધીના પાણી છે, ક્યાંક ઘૂંટણસમા પાણી છે. અને જો આવી જ રીતે હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે તંત્રને પણ મદદ પહોંચાડવી જરૂરી બને છે.